આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક ન્યૂઝ એટ ટાઉન સાથે હું છું મિહિર. સૌપ્રથમ વાત કરીએ જમ્મુ કાશ્મીરની, તો જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ સાથેની અથડામણમાં 3 આતંકીઓને ઠાર કરાયાના અહેવાલ મળ્યા છે. ડીએસપી અમન ઠાકુર શહીદ થયા હોવાના સમાચાર પણ મળ્યા છે. કુલગામના તારગામમાં આ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે. હાલમાં જ જે સમાચાર મળ્યા છે તે પ્રમાણે અથડામણમાં 3 આતંકીઓને ઠાર કરાયાના અહેવાલ છે. તો જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ સાથેની અથડામણ થઈ છે અને અથડામણમાં 3 આતંકીઓને ઠાર કરાયા છે. સાથે જ ડીએસપી જે અમન ઠાકુર છે તેમના શહીદ થયાના પણ સમાચાર મળ્યા છે. આ વિશે જ વધુ માહિતી સાથે જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા હુસૈન ખાલિદ. હુસૈન, જિસ પ્રકાર સે અભી કુલગામ મેં પરિસ્થિતિ હૈ, ક્યા હૈ અધિક જાણકારી? देखिए अभी भी सर्च ऑपरेशन चल रहा है, लेकिन कुछ देर पहले ये मुठभेड़ जो है शुरू हुई और इस मुठभेड़ में जैसे ही सर्च ऑपरेशन पे फायर आया तो उन्होंने जवाबी कार्रवाई की, जिसमें एक गन फाइट शुरू हुई और इस गन फाइट में 3 मिलिटेंट्स को मार गिराने की अभी तक खबर है और एक की बॉडी स्पॉट की गई है, बाकी की बॉडी जो है रिट्रीव करने की कोशिश की जा रही है. लेकिन इसमें जम्मू कश्मीर पुलिस को नुकसान हुआ है, जिसमें અમારા સંવાદદાતાનો સંપર્ક તૂટી ચૂક્યો છે. હુસૈન સાથે વાત કરીએ પ્રમાણે આ હાલ અથડામણ થઈ હતી અને તેમાં એક ડીએસપી શહીદ થયાના સમાચાર છે, જ્યારે કે 3 આતંકીઓને ઘેરવામાં આવે, એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે.